લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે આજે ગુજરાત એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી આફતો ભૂકંપ પૂર આગ જેવી હોનારત સમયે એનડીઆરએફની ટીમની કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરી બતાવવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત સેલવાસની લાયસન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે આજે ગુજરાત એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી આફતો ભૂકંપ પૂર આગ જેવી હોનારત સમયે એનડીઆરએફની કામગીરીની પ્રત્યક્ષ નિદર્શન કરી બતાવવામાં આવ્યું હતું. ઉપરાંત કુદરતી આફતો સમયે પોતાનું રક્ષણ મેળવવાનું માર્ગદર્શન આપ્યું હતું. ભૂકંપનું કાલ્પનિક પારદર્શ્ય પાર આધારિત આપસ્થિતિને પહોંચી વળવા સંયુક્ત મોકડ્રીલનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ કાર્યક્રમ સાક્ષી ભાવી નિહાળી જાગૃતતા કેળવી હતી. આ કાર્યક્રમના આયોજનનું મુખ્ય કારણ તાજેતરમાં સેલવાસને અડીને આવેલા મહારાષ્ટ્રના તલસારી ગામે ભૂકંપના ઝટકા આવનાર આવતા કેન્દ્ર બિંદુ સ્થાપિત થયું હતું. ઇપી સેન્ટર તલસારીના કાર્યક્રમમાં સેલવાસ વન વિભાગના ગાર્ડ સીઆઈએફએસના જવાનો, ફાયર ફાઈટર જવાનો, પોલીસ અને એનસીસી રિઝર્વ બટાલિયનના જવાનો 108 સારા પરિવાર હાજર રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર અધ્યક્ષ અક્ષય ઉપાધ્યાય દ્વારા થયું હતું. આજ કે કાર્યક્રમ કે લીએ મેં અક્ષય ઉપાધ્યાય યહાં પે ઓબ્ઝર્વર કેપેસિટી મેં થા સીઆઈએસએફ ક્યોંકિ યહાં સ્ટેશન હૈ. મેંને ઓબ્ઝર્વ કે ઓપરેશનલ પ્રિપેરડનેસ કાફી અચ્છી હૈ એનડીઆરએફ કી, ઉનકે ઇન્સ્ટ્રુમેન્ટ્સ મશીન્સ જિસ તરીકે સે ઉન્હોને ગાઈડ કરવાયા લોગો કો ઇસ સ્કૂલ કે સાથ રિસ્પોન્સ, ઓર યે ઇસ તરીકે કી મોક ડ્રિલ હોને સે સિર્ફ ઇસ સ્કૂલ મેં નહીં આપસ મેં ભી કોમ્પિટિશન કે નજરિયે સે દૂસરે સ્કૂલ્સ ભી અપને અંદર ફિર યે કરવાના ચાહતે હૈ. ઓર એક બચ્ચે કો અગર યહાં સે અગર અવેરનેસ મિલતી હૈ તો એક બચ્ચા જિસ તરીકે સે કહેતા હૈ અપને ઘર મેં જાકે ઓર ચાર સદસ્યો કો બતાયેગા, યે ચાર સદસ્ય કે વજહ સે જો જાગરૂકતા યહાં પે પેદા હોગી નોટ જસ્ટ અર્થક્વેક ઇવન ડિઝાસ્ટર્સ કે પ્રતિ, વો એક બહોત અચ્છા સાબિત હો સકતી હૈ જસ્ટ ઇન કેસ યહાં પે કોઈ અગર એસી કન્ટિનજન્સી હોતી હૈ તો. ઓર બચ્ચો કો મોટિવેશન મિલતા હૈ, ઉન્હે ક્યા ક્યા કરના હૈ વો પતા ચલતા હૈ. ઓર આજ કા જો પૂરા ડ્રિલ થા વો મેરે હિસાબ સે સેટિસ્ફાઈંગ થા. મુકુલ યાદવ, ZS TV, સેલવાસ. દેખે જો મોક જો જનરલી જો મોક એક્સરસાઇઝ કિયા જાતા હૈ ઉસકો ઉદ્દેશ્ય હોતા હૈ કે હમ કમ્યુનિટી કો और जो कम्युनिटी का मुख्य पार्ट स्कूल होते हैं जहाँ आपके बच्चे अध्ययन करते हैं उसको हम अवेयर करें डिजास्टर रिस्पॉन्स के प्रति, क्योंकि जनरली अर्थक्वेक होता है तो हाई राइज बिल्डिंग कोलैप्स होती है उस बिल्डिंग उस समय जब वहाँ बच्चों को निकालना सबसे जरूरत है, भगदड़ मचने की संभावना होती है. इसके मद्देनजर बच्चों में भूकंप के समय हम बाहर कैसे निकले, पैनिक ना हो, उसकी एक ट्रेनिंग दी जाती है. मॉक एक्सरसाइज में अदर स्टेक होल्डर जो होते हैं डिजास्टर में, जैसे एम्बुलेंस सर्विसेज है, पुलिस होते हैं, फायर होते हैं, सबके ज्वाइंट टीम बनाई जाती है कि आप एक साथ एक टीम के रूप में उसमें रिस्पॉन्ड करें और कैजुअलिटी को कम से कम कर सकें. जब भी ऐसे उनकी सूचना मिलती है चाहे टीवी के माध्यम से अन्य कहीं से, जब भी ऐसे होते कम से कम वो जितना जल्दी हो उतना जल्दी वो घर से बाहर हो जाए अर्थक्वेक की स्थिति में. अच्छा, कहीं भी घर अर्थ डैमेज घर है जो सेमी जो घर क्रैक्स आ गए हैं अगर मकान में उसमें कभी दोबारा मच जाए, क्योंकि भूकंप के बाद अर्थ आफ्टर शॉक्स भी आते हैं, दोबारा झटके आते हैं. उस समय में जो बिल्डिंग अर्थ ध्वस्त है या सेमी क्रैक्स उसमें आ रखे उस बिल्डिंग से में फिर दोबारा गिरने की संभावना होती है, तो उस समय बाहर निकल जाना चाहिए. और जब भी कभी अगर ऐसे फंस गए तो जो भी बिल्डिंग्स है उसमें कॉलम के पास कुछ वाइड स्पोज बचते हैं, जो भी कॉलम और बीम होते हैं वहाँ उनको छुपना चाहिए. और साथ साथ उनको जो घर में उनके पलंग है, टेबल्स हैं या और अलमीरे हैं उनको साइड में करके वहाँ उनको बैठना चाहिए. सर को कभी भी नेक नहीं रहना चाहिए जब भूकंप और फंस गए हैं तो, क्योंकि उसमें कोई छत उत गिरता है तो उनको सर को नुकसान पहुँच सकता है, उसमें उसकी डेथ हो सकती है.